ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધાનેરા તાલુકાના ધરોધર વાસના સહિતના કેટલાક ગામોમાં નદી તેમજ વહોણાના વહેણ શરૂ થયા. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આજે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી રાજસ્થાન બોર્ડર પર અડીને આવેલા ધાનેરા તાલુકાના કેટલાક ગામડાઓમાં પાણીના વહેણ શરૂ થયા હતા. વાત કરવામાં આવે ધરણોધર વાસણ સહિતના ગામોની. ધરણોધર તેમજ વાસણ જેવા અનેક ગામોમાં પાણીનું વહેણ શરૂ થયું હતું. 6 વાગ્યાના સુમારે પાણીનું વહેણ શરૂ થયું હતું અને તે બાદ ધીમે ધીમે પાણી વધી રહ્યું હતું. તો બીજી તરફ ગુજરાતી રાજસ્થાનની જોડતા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા અને રાત્રિના 12 વાગ્યાના સુમારે કેટલાક વાહન ચાલકો પણ ત્યાં અટવાઈ જવા પામ્યા હતા અને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે પાણીની અફવાને લઈ ધાનેરામાં પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે અમારી ટીમ દ્વારા રાત્રિના 12 વાગે પણ ધરણોધર તેમજ વાસણ ગામની મુલાકાત લીધી હતી અને વાસણ ધરણોધર સહિતના ગામોમાં પાણીના વહેણ શરૂ હતા પણ ધાનેરામાં પાણી આવવાની કોઈ સંભાવના ન દેખાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.